આજે ફરીથી આશીષભાઈ સાથે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. પણ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે ઇન્વેસ્ટર તરફથી અમારે હવે આગળ એક પ્રશ્ન પૂછવાનો છે. અગેઇન મ્યુચ્યુઅલ ફંડ વિશેનો ક્વેશ્ચન છે કે જેમાં આપણે ખૂબ સાંભળેલું છે કે સેક્ટોરિયલ ફંડ અને થીમેટિક ફંડ જે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ પૂરું સમજાઈ ગયું છે અને એના ટૂલ્સનો ઉપયોગ કરે છે એ લોકો ડાયવર્સિફિકેશન માટે, એટલે કે અલગ અલગ જગ્યાએ એના પૈસા રોકાય એના માટે આનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે ઇન્વેસ્ટર્સને સમજાવવું ચાહીએ છીએ કે સેક્ટોરિયલ ફંડ અને થીમેટિક ફંડનો ડિફરન્સ શું છે અને બીઈંગ એન ઇન્વેસ્ટર એક રોકાણકાર તરીકે મારે સેક્ટોરિયલ ફંડ ઉપર વેઇટેજ દેવું કે થીમેટિક ઉપર દેવું, બે ઉપર દેવું તો કયા વસ્તુને ધ્યાનમાં રાખીને કરવું અને આનાથી મને શું ફાયદા થઈ શકે અને ક્યાં મારે ધ્યાન રાખવું જોઈએ. So thank you, very very good question asked by Hiren bhai specifically for the benefit of investors. As we also ke Hiren bhai aapne prashna puchyo che e u indicate kare che ke market na andar thematic ane sectoral aa be prakar na par funds mutual fund industry na andar available che, but eno su dhyan rakhu ke ena thi plus su thai minus su thai athva labha labh su thai shake ena vishe ni vat karchu. So મ્યુચ્યુઅલ ફંડ ડઝ પ્રોવાઈડ ઓલ કાઇન્ડ ઓફ યુ નો સોલ્યુશન જેવી જે રોકાણકારની નીડ છે, જે પ્રકારની એની જરૂરિયાત છે એના આધારે તે રોકાણના વિકલ્પો પુરવાર કરે છે અથવા એ પૂરા કરે છે. આના અંદર હિરેનભાઈ આપણે આજે પ્રશ્ન પૂછ્યો છે જેના અંદર થીમેટિક સેક્ટર, તો પહેલા આપણે જાણીએ કે થીમેટિક અને સેક્ટરલ શું છે અને એ નોર્મલ અથવા ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડથી શું અલગ છે. સો આપણે જોઈએ કે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ જે નિફ્ટી 50 એક બેન્ચમાર્ક હોય એના જેટલા સેક્ટર છે, મોટા ભાગે 15-16 સેક્ટર જે છે એ નિફ્ટી 50 બેન્ચમાર્ક જે છે એના અંદર આવરી લેવામાં આવતા હોય, તો એ 15-16 સેક્ટરના અંદર ડાયવર્સિફાઈડ રોકાણ થતું હોય એ સેક્ટર જે છે જે બેન્ચમાર્કના અંદર જે સેક્ટરનું જે વેઇટેજ છે એના અનુસંધાનમાં રોકાણ થતું હોય છે. પણ અહીંયા આપણે વાત થાય છે થીમેટિક અને સેક્ટરલ. થીમેટિક એટલે કે એક સ્પેસિફિક 4-5 થીમ અથવા જે ઇકોનોમીના અંદર જે આવતા દિવસોમાં સારું કરી શકે એ ટાઈપની થીમ. ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ મેં એક નવું ફંડ પૂર્ણ કર્યું છે જેનું નામ છે ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક ફંડ, કે જે એવું કહે છે કે ભારતના અંદર આવતા દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ક્ષેત્રે ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે, જેનો ફાયદો જે છે એના રોકાણકારોને બાય ઇન્વેસ્ટિંગ ઇન 10 કાઇન્ડ ઓફ સ્ટોક્સ એન્ડ સેક્ટરના અંદર મોટો લાભ મળી શકે છે. That also comes with, you know, lot of risk. It is not કે તમને અહીંથી આવતા દિવસોમાં મેં કીધું એટલે વળતર આટલું મળશે. That also comes with risk as well. But in a broader shell તમને વાત કરીએ તો આવતા દિવસોમાં આ ટાઈપની થીમ જે છે એને સારા પરફોર્મન્સ અને સારા વળતર આપવાની અહીંયા એક સાપેક્ષ બતાવે છે. ઉપરાંત સેક્ટરલ વાત કરી. What is સેક્ટરલ? સેક્ટરલ એટલે only one or two sector are being covered. Right? તો ડાયવર્સિફાઈડ થી શું અલગ છે? થીમેટિક એટલે એક સ્પેસિફિક થીમ પકડવામાં આવે છે જેના અંદર તમે જુઓ તો કન્ઝમ્પશન થીમ આવી ગઈ. કન્ઝમ્પશન ના અંદર થીમ ના અંદર મલ્ટીપલ કન્ઝ્યુમેબલ જે પ્રોડક્ટ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ એસી, રેફ્રિજરેટર, વોશિંગ, કે આપણે આપણા દિવસની જે દિનચર્યા પસાર કરીએ છીએ એના આવરી લેતી ટોટલી કન્ઝમ્પશન ની આઈટમ જે છે, વિચ ઇઝ ઓલસો 13-14 વાઇડ સેક્ટરલ કવર્ડ થાય છે. બટ ઇટ ઇઝ અ ટુવર્ડ્સ કન્ઝમ્પશન એટલે ખાલી કન્ઝમ્પશન જ આવશે એની અંદર, રાઈટ? તેને થીમ કહેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ધેટ ઇઝ કોલ્ડ થીમ. બટ નાઉ વી આર ગોઈંગ ટુ કવર એન્ડ ટચ અપ અ ફ્યુ એસ્પેક્ટ્સ ઓફ સેક્ટર. વોટ ઇઝ સેક્ટર? તો સે ફોર એક્ઝામ્પલ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ, જે ખાલી બે સેક્ટર જે છે જેની અંદર કેટલી બધી કંપનીઝ આવરી લેવામાં આવે છે, બટ ધીઝ આર ધ પ્રીડોમિનેન્ટ સેક્ટરલ ફંડ. એટ ધ સેમ ધેર ઇઝ એન કોલ્ડ આઈટી સેક્ટરલ ફંડ, કે જેના અંદર ખાલી ને ખાલી માત્ર ને માત્ર આઈટી કંપનીનો સમાવેશ થતો હોય છે. તો આ કંપનીઓ જે છે એ સેક્ટરના નામથી અથવા આ ફંડ જે છે સેક્ટરના નામથી ઓળખવામાં આવે છે. તો ધીસ ઓલસો બ્રિંગ યુ નો લોટ ઓફ રિસ્ક એઝ વેલ એઝ લોટ ઓફ રિટર્ન પોટેન્શિયલ બોથ. સો નાઉ આઈલ કમ યુ કમ ટુ ધ સ્પેસિફિક એક્ઝામ્પલ. સો ઇન 2000, જો આજથી 23 વર્ષ પહેલાનો પાસ્ટનું આપણે વાત કરીએ તો ઇન 2000 એરા સૌથી વધુ માર્કેટના અંદર બેન્ચમાર્કના અંદર સૌથી વધુ જે વળતર જે છે ઇટ હેઝ બીન ડિરાઇવડ બાય આઈટી સેક્ટર. જ્યારે તમે
એક સ્ટોક લેવો છો ત્યારે રિસ્ક ઇઝ સિગ્નિફિકન્ટલી હાઈ, બટ યુ આર બાઈંગ વન બાસ્કેટ ઇન ધ નેમ ઓફ થીમ ઓર સેક્ટર, રાઈટ? ધેટ ઇઝ નોટ ટુવર્ડ્સ ઓન્લી વન સ્ટોક ટાઈપનું એ સિગ્નિફિકન્ટ રિસ્ક તમારા પોર્ટફોલિયોને નથી આપતું, પણ હા તમારા રિટર્ન્સ છે એને રિસ્ક સાથે એસોસિએટ ચોક્કસ કરવું જોઈએ. તો ઇન 2000 આઈટી સેક્ટરે ખૂબ સારા વળતર આપ્યા. ઇન 2006-7 નો જે 2005-2008 નો પ્રિસાઇઝ પીરિયડ જુઓ તો ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ખૂબ સારી રીતે કર્યું. તો જો તમારા પોર્ટફોલિયોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વેઇટેજ એ સમયે નથી તો તમારું રિટર્ન જે છે ઇટ્સ લાઈક ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ જેટલું આપે છે. પણ આવતા દિવસોમાં ઘણી બધી થીમ, ઘણા બધા સેક્ટર સારા કરવા જઈ રહ્યા છે. જો તમારે એમાં ભાગીદાર થવું છે એ શ્રેષ્ઠ વળતર, એમ કહે ને કે મારે ચેરી ઓન ધ આઈસક્રીમ જોવે છે, રાઈટ? તો એ તમારે જોઈએ છે તો વન શુડ હેવ યુ નો 10-20%, 25% સુધીનું પોર્ટફોલિયો વેઇટેજ આ ટાઈપના થીમ કે સેક્ટરના અંદર હોવું જોઈએ. અનધર વે ટુ લુક અપોન કે જે મેં તમને હમણાં તમારા થીમેટિક ફંડની વાત કરી, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એનાલિસિસ, તો છેલ્લા 18 વર્ષનો અમે એક ચાર્ટ બનાવ્યો છે, અમે એનું વિશ્લેષણ થયેલું છે કે છેલ્લા 18 વર્ષમાં નિફ્ટી 50 એ શું રિટર્ન આપ્યું છે, જે નથિંગ બટ ધ ટોપ બેસ્ટ 50 કંપની ઓફ નિફ્ટી ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપિટલેશન. તો એનું રિટર્ન છે ક્લોઝ ટુ 11.34. હવે એની સામે તમે જોવા જાઓ તો ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફંડનો જે આ તબક્કાનો કાર્યકાળ જોયો 18 વર્ષનો, તો એને 14.5% જેવું વળતર બનાવી નાખ્યું છે. સેમ વે નિફ્ટી 500, વિચ ઇઝ ઓલસો કમ્પોઝિશન ઓફ નિફ્ટીના જેટલા બી લાર્જ, મિડ અને સ્મોલ કાઇન્ડ ઓફ મલ્ટીકેપ જે બેન્ચમાર્ક કહી શકાય, જે આજકાલ મલ્ટીકેપ થીમ્સ, મલ્ટીકેપ સ્ટોક્સ, મલ્ટીકેપ એનો પોર્ટફોલિયો જે આવ્યા છે એનો બેન્ચમાર્ક જોવા મળે છે, એણે કેટલું રિટર્ન આપ્યું. That benchmark has also delivered similar kind of return. Nifty 50 11.34% jevu return aapyu chhe, jyare aane 11.40% jevu return aapyu chhe. Whereas this theme has played a very good role to maximize the return of every investor or investor. Kaate transportation and logistics પણ એક benchmark છે જેને લગભગ 14.5-14.30 જેવુ return એના રોકાણકારોને બતાવ્યું. તો it has delivered 3% better alpha than normal diversified fund. તો આ જે છે એ દરેકે દરેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં હોવું જોઈએ, પણ જેની જે રિસ્ક એપેટાઇટ છે તેને ધ્યાનમાં લઈને પોતાના પોર્ટફોલિયોમાં એનો સમાવેશ કરવો જોઈએ. હોપ આઈ હેવ ક્લિયર યોર ક્વેશ્ચન, રાઈટ? થેન્ક યુ. મને લાગે છે કે સેક્ટોરિયલ ફંડ અને થીમેટિક ફંડ ની સમજ તો કોઈ ડિટેલમાં આવી ગઈ. સેક્ટોરિયલ ફંડ છે પણ સમવેર લેજિટિમેટ સ્ટોક્સ નું નથી, એમાં પણ ઘણા બધા સ્ટોક્સ હોય છે. સેમ વે થીમેટિક એનાથી પણ બ્રોડર છે, રાઈટ? બિલકુલ. અને સરે જે સમજાવ્યું એમાં આપણને આજે રિટર્ન પર ખ્યાલ આવે છે કે સેક્ટોરિયલ ફંડ અને થીમેટિક ફંડ કેટલું મહત્વ છે. આઈ થિંક મને લાગે છે કે આપણે જવાબ પહેરી લીધું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન અમે નેક્સ્ટ ટાઈમ આપણે પૂછીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.